કેમ છો નાના નાના બાળકો મજામાં ને સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ એક એકબરગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે હવે સંખ્યાની ગણતરી એકતાલીસથી એકતાલીસથી પચાસ સુધી કરીશું તો ચાલો તમે તમારી ગણિતની બુક નીકાળો ચાલો બાળકો અહીંયા હવે એકતાલીસથી લઈને પચાસ સુધીની સંખ્યા આપણે જોવાની છે એક બે ત્રણ ચાર કેટલા દશક છે ચાર દશક અને એક એકમ એટલે એક સળી છે ને તો કેટલા થયા ચાલીસ વત્તા એક ચાર દસ ભેગા કરો એટલે ચાર દસ એટલે દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ કેટલા થશે ચાલીસ ચાલીસ વત્તા એક કરશો કેટલા થશે એકતાલીસ પછી એવી રીતે એક બે ત્રણ ચાર ચાર દશક છે અને બે એકમ છે તો કેટલી અહીંયા સળી દોરવાની એક બે કેટલી સળી દોરવાની બે સળી દોરવાની પછી અહીંયા ચાલીસને બે કેટલા થશે બેતાલીસ કેટલા થશે બેતાલીસ તો અહીંયા ખાનામાં બેતાલીસ લખી દેવાનું ઓકે પછી એવી જ રીતે ચાર દશક અને ત્રણ એકમ છે કેટલા ચાર દશક અને ત્રણ એકમ છે તો અહીંયા તમારે કેટલા લખેલા છે ચાલીસને ત્રણ તેતાલીસ હવે ચાર દશક એટલે તમારે અહીંયા બે ત્રણ ચાર પાંચ પાછા દસ યુવાશ્રીને એ ચાર બંચ દોરવાના છે ઓકે ए के चारशक चालीस एक बे तौ चार चालीस ने चार केस चुम्बालीस के चुम्बालीस पशी एक बे तो त्र चार चार दशक है पाँच एकम एट अँ दिवाशरी दौरानी बार पाँच एक बै तौ चार पाँच के पिस्तालीस ये अह चार दशक एक बे त्र चार दशक आपेला है के लिए दौरानी एक बै त्र चार पाँच छ છ એકમ છે ને એટલે છ દિવસ સુધી દોરી દેવાની ઓકે તો છ દિવસ સુધી દોરશો એટલે કેટલા થશે ચાલીસ ને છ છેતાલીસ ઓકે પછી અહીંયા ફરીથી છે ચાર દશક અને સાત એકમ ચાર દશક અને સાત એકમ તો કેટલા થશે સુડતાલીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે છે ચાર દશક અને આઠ એકમ એટલે આઠ સાડી દોરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ अड़सि दूरी एट चौगढ़ आठ अड़तालीस हवा अ चार दशक दौराना एक बे त्र चार एक दशक एक बे त्र दस, चार सात आठ नौ दस आ बे दशक एक बे त्र चार छ सात आठ नौ दस आ त्र दशक एक बे त्रो चार पांच सात आठ नौ दस आ चार दशक कुल के चार दशक नव एकम एक बे त्रो चार पांच सात आठ नौ दस नौ एट चौगढ़ वर्ड ओगण पचास આવી રીતે ચાર દશક તો આપણે છે ચાર દશક એટલે ચાલીસ કેટલા ચાલીસ ચાલીસ અને વધતા એક દશક એટલે દસ ને દસ કેટલા થશે પાંચા મીંડુ પચાસ કેટલા થશે પચાસ ચાલો હવે અહીંયા તમારે જોઈએ કુર્તા અંકો લખો તમે આ કીડી આપેલી છે તેના અંદર તમારે કુર્તા અંકો શાંતિથી લખવાના છે તો ચાલો આપણે અહીંયા લખીએ તો એક આપેલું છે બે આપેલા છે ત્રણ આપેલા છે ચાર આપેલા છે પાંચ આપેલા છે છ આપેલા છે સાત આપેલા છે આઠ આપેલા છે નવ આપેલા છે દસ આપેલા છે અગિયાર આપેલા છે પણ બાર આપેલા નથી તો અહીંયા તમારે લખવાનું એકડ બગડ બાર તેર આપેલા છે પણ ચૌદ નથી આપેલા અને એકડ પાછળ પંદર નથી આપેલા સોળ આપેલા છે અને બીજા કયા નથી આપેલા એકડ સાત સત્તર એકડ આઠ અઢાર એકડ નવડ ઓગણીસ બગડા વિન્ડો વીસ પછી અહીંયા બાવીસ આપેલા છે શું નથી આપેલું એકવીસ બગડ એકડ એકવીસ બે બગડા બાવીસ પછી શું આવશે બગડ તગડ ત્રેવીસ બગડ ચોગડ ચોવીસ બગડ પાછળ પચીસ બગડ ચગડ છવ્વીસ બગડ સાત આ આપેલું છે તો શું આવશે બગડ આઠ અઠ્યાવીસ બગડ નવડ ઓગણત્રીસ તગડા વિંડુ ત્રીસ ઓકે અને અહીંયા એક એક અગિયાર એકવીસ તો અહીંયા શું આવશે તગડ એકડ એકત્રીસ તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોત્રીસ તગડ પાછળ પાંત્રીસ તગડ ચગઢ છત્રીસ તગડ સાત સાડત્રીસ તગડ આઠ આડત્રીસ આવેલું છે તગડ નવડ ઓગણચાળીસ ને ચોગડા મીંડું ચાલીસ એવી જ રીતે અહીંયા ચોગઢ એકડ એકતાલીસ ચોગડ બગડ બેતાલીસ ચોગઢ તગડ તેતાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગઢ પાછળ પિસ્તાલીસ ચોગઢ છગડ છેતાલીસ ચોગઢ સાતળ સુડતાલીસ ચોગઢ આઠળ અડતાલીસ ચોગઢ નવડ ઓગણપચાસ તો આપેલું છે પાછડા મીંડુ પચાસ એ રીતે તમારે અહીંયા એકડી લખી દેવાની છે ઓકે એકથી લઈને પચાસ સુધી ઓકે આ જો આ બાળકો ગણતા ગણતા એકડી આખી લખી દી તમારા જે નાના નાના બાળકો છે ને અને ઉપર પતંગિયા ઉડી રહ્યા છે ઓકે ચાલો હવે નવો આપણે પાઠ છે માહિતીનો ઉપયોગ એ આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાર સુધી આપણે તમે હોમવર્કમાં આપેલું જે કામ છે એ તમારે શાંતિથી ઘરે તમારી નોટબુકમાં કરવાનું ઓકે ચાલો બાળકો તો હું રજા લઉં છું તમે બધા શાંતિથી ઘરે લેશન કરતા રહેજો અને થોડું રમજો અને પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ